નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 આપણો વિષય છે વિજ્ઞાન, એમાં જે તમારો ચેપ્ટર નંબર છે 11 બળ અને દબાણ, એના વિશે આપણે જોવાનું છે. તમારી જે ટેક્સ્ટ બુક છે એનું પેજ નંબર તમારે 127 છે એ જોવાનું રહેશે. બળ અને દબાણ એટલે કે શું એના વિશે આપણે જોઈએ તો કે પદાર્થ કેવી રીતે ગતિ કરે છે એ તમે ધોરણ 7માં શીખી ગયા છો. એક પદાર્થ બીજા પદાર્થ કરતાં કેટલી વધારે ઝડપીથી ગતિ કરે છે, એ પદાર્થને તમે કેવી રીતે બળ એટલે કે દબાણ આપીને ગતિ કરાવો છો એના વિશે આપણે જોવાનો છે. એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર શું દર્શાવે છે. તમે જાણો છો કે જમીન ઉપર ગબડતો દડો ધીમો પડી જાય એને શું કહેવામાં આવે છે, ગતિ કહેવામાં આવે છે. ક્યારેક તેની ગતિની દિશામાં પણ શું થઈ જાય છે, તો કે ફેરફાર થઈ જતો હોય છે. એવું પણ શક્ય બને કે દડો ધીમો પડે, સાથે ગતિની દિશા પણ શું થતી હોય છે, બદલાઈ જતી હોય છે. સેના લીધે પદાર્થની ગતિ વધે છે અને ઘટે છે તો એનું કારણ શું હોય છે, તો કે જે તમે ગતિ, દાખલા તરીકે દડો છે એને તમે બળ અને દબાણ જ્યારે આપો છો ત્યારે શું થાય છે, એકદમ ગતિમાં હોય છે. અને જ્યારે દબાણ અને બળનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે શું થઈ જાય છે, એને ગતિના ફેરફાર થાય છે. તમે જ્યારે રમતમાં ક્રિકેટની રમત જોતા હોય છે ત્યારે જુઓ, જ્યારે બોલ ફેંકવામાં આવે છે અને બેટ્સમેન દ્વારા એ જ્યારે દડો હોય છે બેટ દ્વારા ઉછાળવામાં આવે છે ત્યારે દૂર સુધી પહોંચે છે, પણ થોડીક વાર થાય છે તો એ ધીમો કેમ પડી જાય છે, તો એનું કારણ શું હોય છે, એની બળ અને દબાણના કારણે હોય છે. તમે જ્યારે હોકી રમતા હોય છે એ પ્લેયરને પણ જોઈ શકો છો, જે એને સ્ટિક દ્વારા છે એ કેવી રીતના એ બોલ હોય છે એને ઉછાળતા હોય છે, જ્યાં સુધી એની ગતિ અને દબાણ મળે છે ત્યારે એની ગતિમાં વધારો હોય છે. જ્યારે ગતિ ઘટી જાય છે અને દબાણ પણ ઘટે છે ત્યારે એની ગતિમાં શું થઈ જાય, ઘટાડો થાય છે. બળ અને ધક્કો કે ખેંચાણ એના વિશે આપણે જોઈએ. અમુક કાર્ય કરવા માટે આપણે ચૂંટવું, ખોલવું, બંધ કરવું, લાત મારવી, ફટકાળવું, ઉચકાવવું, હળવું, ફટકો મારવો, ધક્કો મારવો કે ખેંચવું જેવી ક્રિયાનો શું કરતા હોય છે, તો કે ઉપયોગ કરતા હોય છે. આવી ક્રિયાઓમાંની દરેક ક્રિયા કેવી હોય છે, સામાન્ય રીતે પદાર્થને ગતિમાં, આપણે કોઈ પદાર્થ દાખલા તરીકે ટેબલ પડ્યું છે એને આપણે ધક્કો મારી તો એની ગતિમાં શું થઈ જશે, ફેરફાર થઈ જશે કે નહીં, તો એવી ઘણી બધી પ્રવૃત્તિ હોય છે એમાં આપણે આ જે બધી વસ્તુ હોય છે એનો શું કરતા હોય છે, ઉપયોગ કરતા હોય છે. શું આવા બધા શબ્દો માટે કોઈ એક શબ્દ આપણે વાપરી શકીએ, એટલે કે આપણે જે અલગ અલગ અહીંયા શબ્દો વાપરીએ એના માટે એક ચોક્કસ શબ્દ વાપરી શકીએ, તો કે હા આપણે એને આપણે શું કહી શકીએ, તો કે બળ કહી શકીએ. આપણે કોઈ પણ પદાર્થને ધક્કો મારીએ તો એને આપણે શું કહી શકીએ, બળ કહેવામાં આવે છે. જો પ્રવૃત્તિ જે 11.1 છે એને તમારે શું કરવાની છે, તો કે જે કોષ્ટક છે એની અંદર આપણે જોવાનું છે. કોષ્ટકમાં શું છે, તો કે પરિસ્થિતિનું વર્ણન, ક્રિયા ધક્કો મારવો, ખેંચવું, ચૂંટવું, ફટકારવું, ઉચકવું, નીચું લઈ જવું, ઉડવું, લાત મારવી, ફેંકવું, બંધ કરવું, હળવો ફટકો મારવો, અને ક્રિયાનું વર્ગીકરણ ધક્કો મારવાનું અને ખેંચવાનું. જો ટેબલ ઉપર પડેલા પુસ્તકને ગતિમાં કરણ એને ધક્કો મારવો અથવા ખેંચવું, ઉચકવું, તો ધક્કો મારવો હા, ખેંચવું આપણે પુસ્તક હોય એને ખેંચવાનું હોય, તો કે ના એને આપણે શું કરીએ, ધક્કો મારી તો જ એ ગતિમાં આવે, એને તમે ખેંચો તો એ ગતિમાં આવે નહીં. હવે દરવાજો ખોલવો છે, કૂવામાંથી પાણી, પેનલી કિક મારતા ફૂટબોલની શું થઈ જાય છે, એની સ્થિતિ કેવી હોય છે, એના વિશે તમારે આખું કોષ્ટક તમારે શું કરવાનું છે, જાતે ઘરે છે એ પેન્સિલ દ્વારા છે એ તમારે આખું વર્ગીકરણ કરવાનું રહેશે. ને એમાં જે બધી પરિસ્થિતિ આપેલી છે એમાં કયું કયું ફેરફાર થાય છે એ તમારે નોંધવાનું રહેશે. વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને શું કહેવામાં આવે છે, બળ કહેવામાં આવે છે. બળ લગાડવાથી વસ્તુઓ ગતિમાં આવે છે. બળ ક્યારે અસ્તિત્વમાં આવે છે, ચાલો આપણે જોઈએ. બળ આંતરિક ક્રિયાને કારણે શું થાય છે, તો કે ઉદ્ભવે છે. ધારો કે એક વ્યક્તિ સ્થિર કારની પાછળ ઊભો છે, તે વ્યક્તિ માત્ર હાજરીના કારણે કાર ગતિ કરવામાં આવશે, એટલે કે જો કોઈ વ્યક્તિ છે કારની પાછળ એમના છે એ ઊભો રહી જાય તો શું કાર ગતિ કરવા માટે છે, ના, કાર બંધ પડી ગઈ છે અને કારને શું કરવો પડે, ધક્કો એટલે કે બળ લગાડવામાં આવે તો જ એ કાર છે એ શું કરી શકે છે, ગતિ કરી શકે છે, અન્યથા એ ગતિ કરી શકતું નથી. એટલે કે તેને તેના બળ ઉપર લગાડે છે, લગાડેલા બળની દિશામાં કાર શું કરે છે,
તો કે એની પરિસ્થિતિમાં ફેરફાર થઈ છે. સ્થિર કારની પાછળ ઊભેલ શું તમને આપેલો છે, એક ચિત્રમાં એક વ્યક્તિ છે. બીજું ચિત્ર જુઓ, એક વ્યક્તિ દ્વારા શું કરવામાં આવે છે, કારને ધક્કો મારવામાં આવે છે. એટલે કે કાર જો પહેલાં સ્થિર હતી અને બીજી જે પરિસ્થિતિ છે એમાં શું કરવા માંડે છે, ગતિ કરે છે. કારને ગતિમાં લાવવા માટે વ્યક્તિએ કારને શું માર્યો, ધક્કો માર્યો. ધક્કો મારવો એટલે કે આપણે આગળ જ જોયું, એને શું કહેવામાં આવે છે, બળ કહેવામાં આવે છે. કોણ કોને ધક્કો મારે છે, જો બે છોકરીઓ છે એમાંથી કોણ કોને ધક્કો મારે છે એ આપણે જોઈએ. તમે પરિસ્થિતિ હોવ તેવી ત્રણ પરિસ્થિતિની આકૃતિ શું કરવામાં આવેલી છે, દર્શાવવામાં આવેલી છે. કોણ કોને ખેંચી રહ્યું છે એ આપણે જોઈએ છે. જો બે છોકરી છે એકબીજાને શું કરે છે, ખેંચે છે, એમાંથી કોણ કોને ખેંચી રહ્યું છે એ આપણે જોઈએ છે. દેખાય છે કે આકૃતિ 11.3માં એકબીજીને ખેંચતી દેખાય છે, તે જ રીતે આકૃતિ 3 એટલે કે સીમાં વ્યક્તિ અને ગાય એકબીજાને શું કરે છે, એટલે કે બે બાજુથી શું કરવામાં આવે છે, બળ લગાડવામાં આવે છે, ગાય દ્વારા અને વ્યક્તિ દ્વારા પણ. પરિસ્થિતિમાં છોકરીઓ એકબીજા ઉપર બળ લગાડે છે. શું વ્યક્તિ અને ગાય વચ્ચે આ શક્ય છે? જો ગાય હોય છે એમાં વધુ બળ હોય છે અને જે મનુષ્ય હોય છે એટલે કે એની પાસે ઓછી શક્તિ હોય છે, એટલે એ ઓછું બળ લગાવી શકે છે. આ ઉદાહરણ પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે બળ લગાવવા માટે ઓછામાં ઓછા કેટલા બે પદાર્થ હોય, બે આંતરિક ક્રિયા થવી જોઈએ. એટલે કે સામે બે પદાર્થ હોય, એક વ્યક્તિ હોય તો સામે કંઈ બીજી વસ્તુ હોવી જોઈએ, અથવા એક વસ્તુ હોવી જોઈએ સામે કંઈ બીજો એવો પદાર્થ હોય તો જ શું બળની ગતિ થાય છે. બળ એકલું થઈ શકતું નથી. આમ એક પદાર્થને બીજા પદાર્થ સાથે થતી આંતરિક ક્રિયાને શું કહેવામાં આવે છે, તો કે બળ કહેવામાં આવે છે. બળની શરૂઆત, આપણે બળ વિશે વધારે શીખવાનો શું કરીએ, પ્રયત્ન કરીએ. જો તમને આકૃતિ જે આપવામાં આવેલી છે એમાં એક બોક્સ આપેલું છે, એને શું કરવામાં આવે છે, પહેલાં સામસામે બે વ્યક્તિ છે એક બોક્સને એક સાથે ધક્કો મારે ત્યારે, અને બીજી પરિસ્થિતિમાં બે વ્યક્તિ છે એકબીજાની સામે સામે ધક્કો મારે ત્યારે બોક્સની ગતિ કેવી હોય છે એના ઉપર જોઈએ. જો તમે નીચે આકૃતિ 5 આપી છે, જો બંને ટીપને દોરડા સમાન બળથી ખેંચે તો દોરડું ખસતું નથી, પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. કેટલીક વાર દોરડું જરાય ખસતું નથી. શું તે આકૃતિ 11.3માં દર્શાવેલી પરિસ્થિતિ જેવું નથી લાગતું? જે ટીમ વધારે જોરથી ખેંચે છે એટલે કે વધારે બળ લગાવે તે અંતે શું કરે છે, તો કે રમત જીતી જાય છે. પદાર્થ ઉપર એક જ દિશામાં લગાવેલો બળ એકબીજામાં ઉમેરાય છે. જો પહેલી પરિસ્થિતિ હતી એટલે કે બે વ્યક્તિ છે એક સાથે જો બળ કરે છે અને એક જ દિશામાં જે બળ લગાવે છે ત્યારે પદાર્થ ખસે છે, અને બે વ્યક્તિ છે અને બે અલગ અલગ દિશામાં બળ કરે છે ત્યારે પદાર્થ એટલું ખસી શકતું નથી. અને અહીંયા જો આ પ્રવૃત્તિ છે એમાં પણ તમે જોઈ શકો છો, દોરડા સામે સામે સરખી ટીમ છે એમાં ખેંચવામાં આવે છે, પણ જે બળ વધુ લગાવે છે એ શું કરે છે, અંતે વિજેતા થાય છે. જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામ બળ બંને બળના તફાવત જેટલું હોય છે. જ્યારે તમે અને તમારા મિત્રો ભારે બોક્સને એકબીજાની વિરુદ્ધ દિશામાં ધક્કો મારતા ત્યારે શું થતું, યાદ કરો કે દોરડા ખેંચની રમતમાં બંને ટીમોના દોરડાને સમાન બળથી ખેંચે ત્યારે દોરડું કોઈ પણ દિશામાં ખેંચાતું નથી. આમ આપણે શીખ્યા કે એક બળ બીજા કરતાં વધારે કે ઓછું હોઈ શકે. સામાન્ય રીતે બળની માત્રા એના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. એટલે કે સામે પદાર્થ અને એના ઉપર બળ કેવી રીતના લગાડવામાં આવે છે એના ઉપર આધાર રાખે છે બળનું મૂલ્ય. બળ પદાર્થની ગતિની અવસ્થા શું કરે છે, બદલી શકે છે. એટલે કે પદાર્થ એક જગ્યાએ હોય અને બીજી જગ્યાએ તમે બળ દ્વારા એને શું કરી શકો છો, ફેરવી શકો છો. કદાચ તમને સમાન પરિસ્થિતિ યાદ હશે, ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં જ્યારે પેન્ટલી એટલે કે કોઈ જે ફૂટબોલનો ખેલાડી હોય છે એ ફૂટબોલના જે બોલ હોય છે એને શું મારે, કિક મારે, તો એ ફૂટબોલ છે એ શું કરે છે, એકદમ ગતિમાં આવી જાય છે. બોલને ફટકારતા પહેલાં બોલ સ્થિર હતો અને તેની ઝડપ શૂન્ય હતી. લગાડેલા બળને કારણે બોલનું લક્ષ્ય તરત ગતિ કરે છે. ગોલકીપર ગોલ બચાવવા માટે શું કરશે, તો કે કૂદકો મારે છે. આ રીતે ગોલકીપર ગતિમાન બોલ ઉપર શું લગાવે છે, બળ લગાવે છે. જ્યારે એ બોલ એ છે ગોલકીપર પાસે જશે ત્યારે શું કરશે, એને પકડવાનો પ્રયત્ન કરશે, એટલે એની ગતિમાં શું થઈ જશે, પહેલાં જે ફૂટબોલના ખેલાડીએ જે ગતિ કરી હતી ફૂટબોલને એમાં શું થઈ જશે, થોડીક છે એની ગતિ ઓછી થઈ જશે. લાગુ પડેલું બળ વડે તે બોલને રોકી શકે, તે ગતિની દિશા બદલી શકે છે. જો ગોલકીપર બોલને રોકવામાં સફળ થાય તો તેની ઝડપી ઘટીને શું થઈ જાય, શૂન્ય થઈ જશે. આ લોકોને સૂચવો કે બળ લગાવતા પદાર્થની ઝડપમાં ફેરફાર થાય છે. જો પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો પદાર્થની ઝડપ વધે, અને જો બળની ગતિ
વિરુદ્ધ દિશામાં હોય તો શું થઈ જાય છે, પદાર્થની ઝડપમાં શું થઈ જાય છે, ઘટાડો થઈ જાય છે. જો ફૂટબોલનો ખેલાડી છે એ બોલને ગતિ કરે છે, સામે છે ગોલકીપર એ ગતિને શું કરે છે, ઓછી કરે છે, તો બે વિરુદ્ધ દિશા છે તો એ બળની ઝડપ શું થઈ જાય છે, એટલે કે ગતિની ઝડપ ઘટી જાય છે. પ્રવૃત્તિ જે 11.4 છે એમાં જોવાનું છે. ચાલો આપણે થોડાક ઉદાહરણે જોઈએ કે વોલીબોલની રમતમાં ખેલાડીઓ શું કરતા હોય છે. અવારનવાર ગતિમાન દડાને તેમના સ્થાનેથી શું કરતા હોય છે, એક જગ્યાએથી ધક્કા મારીને મોકલતા હોય છે. ક્યારેક દડો ધક્કો મારીને કે ફટકો મારીને કોર્ટની શું કરતા હોય, બીજી બાજુ મોકલતા હોય છે. ક્રિકેટમાં બેટ્સમેન શું કરતા હોય, બેટ દ્વારા શું કરતા હોય છે, દડાને જો ફટકારતા હોય છે એના દ્વારા શું કરે છે, બળ લગાડે છે. શું આ કિસ્સામાં દડાની ગતિની દિશામાં કોઈ ફેરફાર થાય છે, તો કે જો ગળાની જે આ દડો છે એમાં ફેરફાર થઈ કે ને, કેમકે એને ગતિ એકદમ મળી જાય છે, એટલે એના કારણે શું થઈ છે, દડાની જે સ્થિતિ હોય છે એમાં ફેરફાર થઈ છે. આવા ઉદાહરણોમાં ગતિમાન દડા ઉપર બળ લગાડવાથી શું થાય છે, તો કે ઝડપ અને ગતિની દિશા બંને શું થઈ જાય છે, તો કે બદલાય છે. પદાર્થની ઝડપ કે દિશા કે બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા શું થઈ જાય છે, તો કે બદલાઈ જાય છે. તેમ કહેવાય છે કે આમ પદાર્થ ઉપર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં શું કરે છે, તો કે ફેરફાર થાય છે. હવે જો એના પછીનું જે પેજ નંબર છે એમાં બળ પદાર્થના આકાર બદલી શકે છે, તો આપણે જોઈએ, જો તમને જે કોષ્ટક આપેલું છે એમાં જોઈએ, જો હાથ વડે જો પહેલાં તમે લોટનો કણો પ્લેટમાં શું લેવાનો, એક લોટ લો, પછી હાથ વડે એને બળ આપો તો એ શું થઈ જાય છે, લોટના એક પિંડા સ્વરૂપે તમારી સામે પહેલાં ગતિની અવસ્થામાં ફેરફાર થઈ અને આકારમાં પણ શું થઈ જાય છે, ઘણા એવા પદાર્થ હોય છે એમાં ફેરફાર થઈ જાય. હવે સાયકલની સીટમાં જેટલી સ્પ્રિંગ સીટ ઉપર બેસાડો અને પહેલાં એની સ્થિતિ કેવી હતી ગતિની અવસ્થામાં અને પછી એમાં શું થયો ફેરફાર એ નોંધવાનો છે. દિવાલ ઉપર જળેલી ખીલી અને ખીલી દ્વારા લટકાવેલ રબર બેન્ડ એ બેમાં શું થાય છે એ તમારે નોંધવાનું છે. આ કોષ્ટક તમારે શું કરવાનું છે, તો કે જાતે ઘરે તમારે પૂર્ણ કરવાનું રહેશે. જો કોઈ પદાર્થ ઉપર બળ લગાડવાથી તેના આકારમાં પણ શું થઈ જાય છે, ફેરફાર થઈ જાય છે. જે આપણે જે આગળનું કોષ્ટક જોયું હતું એના દ્વારા જો એમાં જે લોટ હોય છે, પહેલાં આપણે શું લીધું હોય છે, ખાલી લોટ લીધો હોય છે, એમાં પછી શું લગાડવામાં આવે છે, બળ લગાડવામાં આવે છે, એના કારણે શું થઈ જાય છે, એના આકારમાં પણ શું થઈ જાય છે, ફેરફાર થઈ જાય છે. કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે. જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકે છે. ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકે છે. પદાર્થના આકારમાં પણ શું થઈ જાય છે, બળ લાગવાથી ફેરફાર થાય છે. આ બધામાંથી થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન કરી શકે છે, એટલે કે બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતું નથી, આપમેળે ગતિની દિશા બદલી શકતું નથી અને આપમેળે એમાં શું થઈ જાય, આકારમાં પણ ફેરફાર થતો નથી. જો બળ લાગે તો જ આ બધી પરિસ્થિતિ એની ઉપર શું થઈ છે, અસર થઈ શકે છે. સંપર્ક બળ વિશે આપણે હવે જોવાનું છે. એમાં શું છે, તો કે સ્નાયુ બળ. શું તમે ટેબલ ઉપર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકો કે ઉપાડી શકો? શું પકડ્યા વગર પાણીની કોઈ ડોલને તમે ઉચકી શકો? એટલે કે આપણે જે પદાર્થને બળ લગાડવા માટે એની સાથે શું કરવું પડે, સંપર્ક કરવો પડે. જેવી કે સ્કૂલ બેગને ધક્કો મારીએ છીએ કે પાણીની ડોલને ઉચકીએ છીએ ત્યારે બળ ક્યાંકથી આવે છે? આ બળ આપણે સેના વડે મેળવીએ છીએ? તો કે આપણા શરીરના જે સ્નાયુઓ વડે મેળવવામાં આવે છે એને આપણે શું કહી, સ્નાયુ બળ કહી શકીએ છીએ. પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્ય કરવા માટે શેનો ઉપયોગ કરતા હોય છે? તો કે સ્નાયુ બળનો ઉપયોગ કરતા હોય છે. આપણા જે વિવિધ કાર્યો કરવા માટે બળદ, ઘોડા, ગધેડા અને ઊંટ જેવા પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે, આ કાર્ય કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? કે પ્રાણી દ્વારા સ્નાયુ બળનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે જો બળદ ગાડું હોય છે, તમને ત્યાં નીચે જે આકૃતિ આપેલી છે એમાં જુઓ, પ્રાણીઓનું સ્નાયુ બળ ઘણા કઠિન કાર્ય કરવા માટે પણ શું લેવામાં આવે છે, ઉપયોગમાં લેવામાં આવે છે. આખી ગાડીમાં શું ભૈરો હોય છે, તો કે જે માલ સામાન હોય છે ભૈરો હોય છે અને બળદ દ્વારા એના પગના જે સ્નાયુઓ હોય છે એના દ્વારા ગતિ કરવામાં અને બળ લગાડવામાં આવે છે. એના કારણે એ ગાડી શું કરતી હોય છે, ચાલે છે અને એમાં શારીરિક જે બળ હોય છે એ વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આના પછીના લેક્ચરમાં આગળ જોશું. થેન્ક યુ.